नमस्कार दर्शक मित्रों, लोकमंच कार्यक्रम में आपनो स्वागत छे। दर्शक मित्रों, आपणे अखबार पत्रों में वांचीए छे, जोईए छे, विचारीए छे अने समझीए छे, त्यारे अत्यारना समय में क्यां केवुं बनी रह्युं छे के आधुनिकताना नामना ओथ हेठळ कंई केवुं बनी रह्युं छे के जेने कोई चोक्कस परिभाषामां बांधी शकातुं नथी, जेने कळी न शकाय तेवी परिस्थिति उभी थई रही छे अने क्यांक तेने नाम आपवामां आवी रह्युं छे आधुनिकता। मूल्यों बदलाया छे, विचारों बदलाया छे, स्वतंत्रता ने बदले स्वच्छंदता आवी गई छे। पछी मात्र ए स्त्रीना वर्तन होय, पुरुषना वर्तन होय के युवानो के बाळकोना वर्तनमां होय, अने आ बधी घटनानी पाछळ फेरफार आव्यो छे, बदलायुं छे कंईक, तेम छतां हजी पण मानसिकता क्यांक एनी एज रही छे। जी हां, मानसिकतानी जो वात करवामां आवे तो एक मुख्य एवी वात के स्त्रीओ विशेनी जे विचारसरणी छे तेने लगती मानसिकता क्यांक हजु पण एनी ए छे। लेटेस्ट उदाहरण आपू तो 8 मेना रोज बॉम्बे हाईकोर्टे पोतानो एक केसमां चुकादो आपता एवुं जणाव्युं छे के स्त्रीओए अने एमां पण खास करीने जे विवाहित महिला छे तेणे सीता जेवुं आचरण करवुं जोईए, सीता जेवुं बनवानो प्रयत्न करवो जोईए। दर्शक मित्रों, आजे लोकमंच कार्यक्रम में पण आज वात ने लईने क्यांक चर्चा करवानी छे अने तेना ज माटे स्टूडियो में उपस्थित छे पीसी स्वामी। नमस्कार, आपनो स्वागत छे। बीजा जे आपणा अतिथि छे तेनुं नाम छे मीनाक्षीबेन जोशी, आपनो स्वागत छे। नमस्ते। अने साथे ज उपस्थित छे रुझान खंभाता, आपનું પણ સ્વાગત છે। સ્વામીજી, આપને સૌથી પહેલા એ પૂછવા માંગીશ કે બોમ્બે હાઈકોર્ટે પોતાના ચુકાદો આપતા એક આવું નિવેદન કર્યું છે, પહેલો સવાલ તો એ છે કે સીતાને ઉદાહરણ રૂપ જોવામાં આવે છે, સીતાને એક આદર્શ માની અને તેનો દાખલો બધી સ્ત્રીઓને આપવામાં આવે છે, તો શા માટે એ વખતમાં પણ સીતા જેવા બનવાની વાત હતી, અત્યારે પણ સીતા જેવા બનવાની વાત છે, તો શા માટે અપેક્ષા માત્ર સ્ત્રીઓ પાસેથી જ રાખવામાં આવે છે? સીતાજીનું નામ જ્યાં સુધી જોડાયેલું છે તો બહુ સ્પષ્ટ છે કે સીતાજીનું નામ ત્યારે પણ આદર્શ સ્ત્રી તરીકે અને આજે પણ આદર્શ સ્ત્રી તરીકે એનું ઉદાહરણ આપવાની પાછળનું જો કોઈ કારણ હોય, એમના પતિનું વર્તન જ એવું હતું, એટલે ભગવાન રામનું વર્તન એવું હતું કે જે બંને પાસા એક સરખા ચાલતા હતા, એટલે ત્યાં સ્ત્રીનું અપમાન નહોતું, દબાવ નહોતો, સ્વતંત્રતા હતી, એમની એમના પ્રત્યેનો જે આદર હતો, ભાવ હતો, ત્યાં સ્ત્રી પ્રત્યેની ન્યૂનતાનો ભાવ જરા પણ નહોતો, એટલે કહેવાય કે સીતા જેવો આદર્શ એક પતિવ્રતા સ્ત્રી તરીકેનો જે ભાવ એમનો છે એની પાછળનું જો કોઈ કારણ હોય તો એમને જે આઝાદી મળી હતી, એમને એવું ક્યારેય મહેસૂસ ના થયું, અનુભવ ના થયો કે હું ક્યાંક પુરુષથી દબાયેલી છું, એટલે એટલા સ્વતંત્ર હતા કે જે એમના વિચારો ભગવાન રામને આપે તો ભગવાન રામ એમનો સ્વીકાર કરે। એનો દાખલો એક જ લઈએ કે એમની ઈચ્છા થઈ કે મારે આ કંચુકી પહેરવી છે, સોનાનું હરણ ના હોય, મૃગ છે એ સોનાનું ના હોય, પણ છતાં એમની ઈચ્છા થઈ એટલે ભગવાન રામે માન આપી દીધું। એટલે આદર્શ નારી ત્યારે જ બની શકે કે જ્યારે એના પ્રત્યેનો પુરુષ તરફથી સંપૂર્ણ આદર્શપૂર્વક, આદરપૂર્વક, ભાવપૂર્વક એનું સન્માન થતું હોય। માટે કહેવાય છે કે ત્યારે પણ સીતાજીની જરૂર હતી અને આજે પણ સીતાજીની જરૂર છે, પણ રામ ક્યાં? આ સવાલ છે। બિલકુલ સાચી વાત છે આપની કે બોમ્બે હાઈકોર્ટે પોતાના ચુકાદામાં એવું કહ્યું છે કે વિવાહિત મહિલાએ સીતા જેવું જીવન જીવવું જોઈએ, સીતા જેવો સ્વભાવ રાખવો જોઈએ। આપની વાત પરથી એવું લાગે છે કે એ વખતે રામ હતા, રામનું જે પ્રમાણે આચરણ હતું ત્યારબાદ સીતાજીની વાત આવે છે। આજે ચુકાદામાં તો એવું કહી દીધું કે સ્ત્રીએ સીતા જેવું બનવું જોઈએ, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે શું આજનો પુરુષ એ રામ જેવો છે? સ્ત્રીમાં એટલી તાકાત છે કે ગમે તેટલો પુરુષ નફટ હોય, ભાન ભૂલેલો હોય, તો કુદરતી સ્ત્રીની અંદર ઈશ્વરે એવી તાકાત મૂકી છે કે પુરુષને પોતાના કંટ્રોલમાં કરવો હોય તો જાતે કરી શકે છે। જેમ કે વ્યસની પુરુષ હોય, એને વ્યસન છોડાવવું હોય તો સૌથી પહેલી તાકાત સ્ત્રીની પાસે પડી છે। એ એમ કહેશે વારંવાર કે ભઈ આ કરવાથી બાળકો બગડશે, પેઢી બગડશે અને સમાજમાં નામ બગડશે। જો આ પકડ લઈને સ્ત્રી આજે પણ જો હઠ કરીને બેસે
તો હું નથી માનતો કોઈ પુરુષ સ્ત્રીને આગળ વિજય મેળવી શકે, એને હાર સ્વીકારવી જ પડે છે, એ માર્ગે જવું જ પડે છે. એટલે સ્ત્રીમાં જબરજસ્ત ઈશ્વરે તાકાત મૂકેલી છે કે જેના દ્વારા આજે પણ સમાજને રામ બનાવવા હોય તો બનાવવાની તાકાત સ્ત્રીઓમાં પડી છે. સ્વામીજીએ કહ્યું કે જો જે આજના પુરુષને રામ બનાવવા હોય તો તેની તાકાત સ્ત્રી પાસે છે. એમણે ઉદાહરણ આપ્યું કે કોઈ પુરુષને વ્યસન છે, તેને છોડવા માટે શું તેની માતા નહીં મથતી હોય? માતાએ પણ ઘણી વખત તેમને માતા હોય કે બેન હોય કે ઘરના ભાભી કે અન્ય કોઈ વડીલ સ્ત્રી હોય તેણે પણ તેને સમજાવ્યા હશે, કેટલી વખત શાંતિથી કહ્યું હશે કે ભાઈ આ ટેવ ખોટી છે, છોડી દો, ત્યારે નથી માનતો. જ્યારે તેના જીવનમાં કોઈ તેની પ્રેમિકા અથવા તો પત્ની આવે છે અને તેના બે ત્રણ વખત કહેવાથી એ જ પુરુષ એ જ હર્ટ હોય છે, તેને છોડી દે છે. કામ કર્યું સ્ત્રીએ જ, ભલે સ્થાન બદલી ગયું, પેલા માતા હતા અને આ પત્ની બન્યા. હવે જો પુરુષના જીવનમાં સ્ત્રીનું મહત્વ હોય તો માતાને છોડીને એ અન્ય જે સ્ત્રી હોય છે તેને અપનાવે છે, અને ત્યારબાદ થોડા વર્ષો બાદ એવું પણ થાય છે કે પોતાની પત્નીને જે સાચી વાત હોય તેને નથી માનતો હતો અને તેના જીવનમાં આવેલી કોઈ નવી સ્ત્રી હોય તેની વાતને સાચી માને છે. સ્વામીજીની વાત સાથે સંમત છું કે મહિલાઓમાં એ તાકાત છે, એમને કોઈ પણ પ્રકારની વ્યક્તિમાં જે નબળાઈઓ હોય એ નબળાઈઓને એમને સમજાવટ દ્વારા, લાગણીથી, ભાવનાથી, પ્રેમથી એમને માર્ગ બદલી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકાય એમ છે. એ વાત સાથે હું સંમત છું, પણ સાથે સાથે આખા એ સમાજમાં જે વાતાવરણ છે એનો પ્રભાવ પણ વ્યક્તિ ઉપર પડતો હોય છે. એટલે માતાનો પ્રેમ, માતાની લાગણી, માતાની સમજાવટ, સામાજિક જે વાતાવરણ છે કે આ બધા દૂષણો ને એક પ્રકારે જાણે કે માન્યતા મળી હોય એવી પરિસ્થિતિમાં મુશ્કેલ બને છે માત્ર માતાની સમજાવટ કે લાગણીથી એમાં ફેરફાર આવે. સ્વામીજીએ જે વાત કરી એની સાથે સીતાજીની જે વાત છે, આપણે જે આજે મુંબઈ હાઈકોર્ટ એ જે ચુકાદો આપ્યો એના સંદર્ભમાં જે મારે કહેવું છે કે ભાઈ જજ સાહેબે અથવા ન્યાયતંત્રએ તો ચુકાદો આપ્યો, આપ જે કહો છો કે બધું મહિલાઓ માટે ઉપદેશ હોય, ભાઈઓ માટે નહીં, રામ ક્યાં, એની સ્વામીજીએ પણ વાત કરી. પણ ગુજરાતીમાં એક સરસ કવિતા લખાઈ છે કે મારા રામ તમે છો ને ભગવાન કહેવડાવો પણ સીતાજીને તોલે તોલે ના આવો. એ એ કવિનો જે ન્યાય છે કે સીતાજી સાથે જે અન્યાય થયો એ કઈ આજની વાત નથી, એ સમયે પણ એ વાત સાહિત્યની રૂપે અથવા વાલ્મીકી રામાયણમાં પણ એ વેદના, સીતાજીના એક સ્ત્રીના જીવનની વેદના જે લખાયું છે તેને આપણે બધા જ પુષ્ટિ આપી રહ્યા છીએ. ના, આપણે સ્ત્રીઓ પણ તેને વખાણી રહી છે કે ના, સ્ત્રીઓ પણ આજના જીવનમાં એવું કહે છે આજના દિવસમાં કે ખરેખર સીતાજી જેવું ઉત્તમ જીવન કોઈનું ન હતું. તો શું એટલે એનો મતલબ એ થયો કે બધી જ સ્ત્રીઓએ સીતાજી જેવો જેમણે દુઃખ વેઠ્યું એ વેઠવાનું? ના, બહેનો એનું પુષ્ટિ કરી રહી છે કે બહેનો એ માની રહી છે કે જે મૂલ્ય પ્રથા બદલાવી, આ પરિવર્તન જે આવ્યું છે સામાજિક વાતાવરણમાં, આર્થિક પરિસ્થિતિમાં, રાજકીય પરિસ્થિતિમાં, એની સાથે સાથે સાંસ્કૃતિક ધોરણોમાં પણ ફેરફાર આવ્યો છે. અને ધોરણો આગળ જ વધવા જોઈતા હતા, પણ એ આગળ વધે ક્યારે કે આપણે લોકશાહી વ્યવસ્થા સ્વીકારી, પણ સામાજિક જે સંસ્થાઓ છે એનું લોકશાહીકરણ નથી થયું. આજે સ્ત્રી અને પુરુષ સમાન એવું બંધારણ કે છે, પણ એનો અમલ આપણા જીવનમાં આપણે ખુદ નથી કરી શકતા. તો એ જ્યારે સુધી લોકશાહીકરણ આખી સામાજિક સંસ્થાઓનું નહીં થાય ત્યાં સુધી જે મૂલ્ય પ્રથા છે, જેને લોકશાહી મૂલ્ય પ્રથા ધ હાઈએસ્ટ આપણે અત્યારે જે સ્વીકારેલી છે, લોકશાહી માત્ર કોઈ રાજકીય વ્યવસ્થા નથી, એ સાંસ્કૃતિક મૂલ્યોની પણ વાત છે. એમાં લોકશાહી મૂલ્યો જે સમાનતા, સ્વતંત્રતા, બંધુતાની વાત હતી એ આજે ગાયબ છે, ખાલી એક રાજ